તમારો વિડિયો કેમ દેખાતો નથી? નથી દેખ કેમ એવું? મ્યુટ અનમ્યુટ કર, મ્યુટ છે ને અનમ્યુટ કર. હા હવે દેખાય, દેખાય. ઓકે, ના ના દેખાય, દેખાય, ચાલુ કરો. માધુન પૂછો, પૂછો. આપના ચરણોમાં કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ઉઘાડ થયો છે આપના સત્સંગથી. રેગ્યુલર હું સાંભળું છું બધા, એમાં મને હવે હું રોજે પ્રાણાયામ કરું છું. તો એમાં શું થાય છે, પ્રાણાયામ વખતે એક ટેવ પડી ગઈ છે કે ગાયત્રી ચાલીસા બોલતા બોલતા પેલું અનુલોમ વિલોમ કરવાનું. એ વખતે શું થાય છે કે કેટલીક મારા મનમાં પ્રશ્ન એવો આવ્યો કે આપણે આજે છ તત્વો જોઈએ છે ને, એમાં એ વખતે ટાઈમ અને સ્પેસ તો સેમ હોય છે, મેટર સેમ છે, એક જ જગ્યાએ છે. તો આમાં સ્થિતિ સહાયક ને ગતિ સહાયક તત્વોમાં ફેરબદલ મનના લેવલે, શરીરના લેવલે થાય છે એવું? હા થાય, થાય. ગતિ સહાયક બી હોય, આપણે બેઠા છીએ સ્થિતિ સહાયક છે, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, બોલીએ છીએ, વિચારો આવે જાય છે, અંદર બ્લડ સર્ક્યુલેશન થાય છે, ડાયજેસ્ટિંગ પ્રક્રિયા છે, આ બધું ગતિ સહાયક છે. મોશન ગતિ સહાયક, અવાજ આવે છે એ પણ ગતિ સહાયક જ તત્વ છે, બધું ગતિ સહાયક છે. ગતિ સહાયક, ઓકે. એટલે એટલે કોઈ પણ પાંચે પાંચ તત્વોમાં કોઈ પણ બે ક્રિયામાં હોય ને બે ના પણ હોય એવું બની શકે, એટલે બહુ સૂક્ષ્મ લેવલે આ બધું થાય છે કેમ? બધા બધાનું અસ્તિત્વ હોય, ત્યાં બધાના તત્વોનું અસ્તિત્વ હોય, બધાના રોલ અલગ અલગ હોય. દોડતા હોય ત્યારે ગતિ સહાયક તત્વ કામ કરતું હોય, સુઈ ગયા હોય ત્યારે શારીરિક રીતે સ્થિતિ સહાયક હોય, પણ અંદર જે શ્વાસોશ્વાસ ચાલતા હોય, ખ્યાલ આવ્યો, બ્લડ સર્ક્યુલેશન ફરતું હોય, ડાયજેસ્ટિંગ થતું હોય, એ બધું ગતિ સહાયક. અંદર વિચારો ફરતા હોય એ ગતિ સહાયક હોય, પણ શરીર આપણું ઊંઘી ગયું હોય એ સ્થિતિ, એ બધું અલયા કરે. પણ પણ પાંચે પાંચ તત્વો એક્ટિવ હોય જ જીવતા હોય ત્યાં સુધી. હા હા, એ તો ખ્યાલ આવી ગયો સ્વામી. હા, પણ એટલે એમાં આજે મારા મનમાં જો શું આવ્યું કે આ મનમાં બીજું કઈક બોલી રહી છું, શરીર પ્રાણાયામ કરી રહ્યું છે અને હું એને જોઉં છું, તો એ વખતે ગતિ સહાયક સ્થિતિ સહાયક ના આ જે ડિવિઝન પડે છે એ સૂક્ષ્મ લેવલે, દરેક લેવલે, મન વાણી કાયના લેવલે અલગ અલગ થઈ જાય છે એમ, એવું મારું પૂછું છું. એ તો આપણે તો અલગ અલગ એ રીતે નહીં, આ પ્રકૃતિને ચલાવવા માટે આ પાંચે તત્વો સહાયક છે. પછી એ જે રીતે કામ કરતા હોય, સ્થૂળ કામ કરતા હોય, અંદર કામ કરતા હોય, બહાર કામ કરતા હોય, પણ રોલ ગતિ સહાયક તત્વનો છે, સ્થિતિ સહાયક તત્વનો છે, જળ તત્વનો છે, સમય તત્વનો છે, સ્પેસ તત્વનો છે, રોલ છે જ, અંદર હોય કે બહાર હોય. આપણા માટે અંદર બહાર છે, કુદરત માટે અંદર બહાર નથી. કુદરત માટે તો આત્મા સિવાય બાકી બધું બહાર જ છે, કારણ કે કુદરતી રચના છે. આપણે વ્યવહાર ભાષામાં કહી શકીએ કે અંદર ને બહાર, એવું કહી શકીએ. ઓકે ઓકે, ના ના, વેરી નાઇસ, ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન પૂછવો છે? નહીં નહીં, પેલું એમાં સેમિનારમાં મને ઇન્ક્લુડ કર્યું છે કે નહીં ખબર નથી મને કઈ, કારણ કે તમે ઇન્ટરવ્યુ આપ્યો ને, બસ તમારું નામ આવી ગયું છે, આવી ગયું. તમે મેસેજ મોકલાયો તો નામ એડ્રેસ નો? હા 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 હા, મોકલાયો તો. બસ તો તમને આજે 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 રાત સુધીમાં મેસેજ મળી જશે. હા, ઓકે 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 ઓકે, વેરી નાઇસ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ક્રિયાઓ કુદરતી રચના મુજબ થઈ રહી છે એ સંપૂર્ણ રીતે ખ્યાલ આવે છે કે કુદરતી રચના છે, કુદરતી કાનૂન, આ બધું ગોઠવાય છે અંદર, સમજાયું ને? પણ શરૂઆતમાં એ રે, પછી આપણે આખો પ્રસંગ જે બનતો હોય એના એન્ડ સુધી એ તો પછી ખ્યાલ નથી રહેતો આપણને. અત્યારે હું સમજા આપણો સત્સંગ સાંભળું છું, રાઈટ? સ્ટાર્ટિંગમાં મને ખ્યાલ હતો કે આ જે કઈ હું સવાલ પૂછું છું એ કુદરતી રચના છે,
સ્વામીજી જવાબ આપે છે, કુદરતી રચના છે, હિસાબ મુજબ એકબીજાને પ્રશ્ન પૂછાય છે ને જવાબ અપાય છે, આ બધી વસ્તુ ખ્યાલ આવી જાય બરાબર. પણ જે અમારા સત્સંગ દરમિયાન જે આખો પ્રયોગ થઈ આવે તો એ વખતે એ પ્રયોગ ચાલુ નથી રહેતો, એનું શું કારણ? એ તો પછી હું એમાં રહેવા જાઉં તો તમારો સત્સંગ મારાથી ગ્રહણ ના થાય. એટલે સમજાવ તમને. એટલે મારે એ જાણવું છે કે દરેક સંજોગોમાં શરૂઆતથી તે અંત સુધી આ બંને પેરાલલ રહેવું જોઈએ કે કેમ? આપણને હું શુદ્ધાત્મા છું ને કુદરતી રચના છે, પેરાલલમાં રહેવું જ જોઈએ કે કેમ? કે પછી સ્ટાર્ટિંગ અને એન્ડમાં રહે તો પણ બરાબર છે, એ મને નથી ખ્યાલ. એટલે આમાં શું થાય કે જેમ જેમ આપણી જાગૃતિ વધશે ને તેમ તેમ આપણો ઉપયોગ છે ને એ વધારે સહજ રહેશે અને વધારે ગાઢ વિજ્ઞાન સ્વરૂપ રહેશે. અત્યાર સુધી આપણો ઉપયોગ રિલેટિવ સત્યમાં ગાઢ રૂપે હતો, હવે ધીમે ધીમે એમાં મોળો પડે છે ને સનાતન સત્યમાં મજબૂત થાય છે. પેલામાં મોળો પડે છે ને આમાં મજબૂત થાય છે, પેલામાં મોળો પડે છે ને આમાં મજબૂત થાય છે. આ બધી ગ્રેજ્યુઅલ આ બધી ગ્રેજ્યુઅલી પ્રક્રિયા છે, ધીમે 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 આ થઈ રહ્યું છે. સમજાય છે ને? જ્ઞાન અને દર્શન વિજ્ઞાન રૂપે સમજાઈ ગયું છે, પણ ઉપયોગની અંદર પેલું જેટલું નબળું પડે, દ્રષ્ટિની વાત કરું છું, દ્રષ્ટિમાં રિલેટિવ સત્ય જેટલું નબળું પડે એટલું સનાતન સત્ય ઈઝીલી રહે. કોઈ આપણને કહે કે તમે અકલ વગરના છો, તરત આપણને ખ્યાલ આવે કે ભાઈ અકલ વગરના તો આ શરીરને કીધું, હું શુદ્ધાત્મા છું. એ તો ખ્યાલ આવે છે. આ જે પ્રસંગ છે એવી રીતે આ એક સંજોગ છે, એવી રીતે આખી પ્રક્રિયામાં પણ ખ્યાલ આવે કે ભાઈ આ ફાઇલ નંબર એક લગ્નમાં જાય છે તૈયાર થઈને, પછી પાછી આવે છે, ત્યાં ખાય છે પીવે છે બધાની સાથે વાત કરે છે, પછી ઘેર પાછી આવે છે. આપણને ખ્યાલ આવે કે આ બધી કુદરતી રચના છે, મન વચન કાયાની કુદરતી રચના છે. હું તો શુદ્ધાત્મા છું, જોયા કરું છું કે આ મન વચન કાયા કુદરતના કેવા કેવા કર્મના રોલ લઈ રહ્યા છે. બસ એ ધીમે ધીમે અપગ્રેડેશન થશે, જાગૃતિ સહજ થઈ જશે, પણ વાર લાગશે, વાર લાગશે. ખ્યાલ તો આવે. આજે અત્યારે આપણે બે કલાકનો સત્સંગ સાંભળતા હોય એ આખા દરમિયાનમાં એ જતું રહેતું હોય છે, એ બાબતમાં મારે પૂછવું છે કે એમાં પણ આપણે એ ખ્યાલ રહેવો જ જોઈએ કે કેમ? એટલે રહેવો જ જોઈએ, અને રહે તો બહુ સારું છે, ના રહે તો ડિપ્રેસ થવાની જરૂર નથી, પણ મેક્સિમમ રહે એવી જાગૃતિ રાખવા પ્રયત્ન કરો. ઓકે ઓકે ઓકે. એમાં ડિપ્રેસ થવાની જરૂર નથી, કેમ નથી રહેતું, પણ રાખવા પ્રયત્ન કરવો આપણે. પણ કે હું તમને પૂછી લઉં તો મને ક્લિયર થઈ જાય ને, તો તે પ્રમાણે આપણે પ્રયોગમાં રહેવાય એ પ્રયોગમાં. બરાબર છે. અચ્છા, બીજું એ સવાલ છે કે એક સત્સંગમાં મેં સાંભળ્યું આપણા કે જ્ઞાની પુરુષે આપને લાઈટ કરી આપીને અંદર જતું કર્યું, જતું રહ્યું આપણું, બરાબર? એમ આ જ્ઞાન મળ્યું એટલે અજ્ઞાન જતું રહ્યું, તો તમે એવું કીધું કે દ્રષ્ટિમાંથી જતું રહ્યું છે અજ્ઞાન, પણ હિસાબમાંથી જતું નથી રહ્યું. તો દ્રષ્ટિમાંથી જો જતું રહ્યું હોય, મારો આ સવાલ છે કે જો દ્રષ્ટિમાંથી જો આપણે અજ્ઞાન જતું રહ્યું હોય તો અત્યારે વર્તમાનમાં આપણે દ્રષ્ટિમાં કેમ દેખાય છે? કોઈને ભૂલ થઈ હોય આપણે જોઈ શકીએ છીએ, કે કોઈને કઈ થયું હોય તો દ્રષ્ટિમાં હજી જ્ઞાન અજ્ઞાન તો છે એનો અર્થ. તો આમ આ તમે આવો જવાબ આપ્યો એટલે મને પ્રશ્ન ઉભો થયો. હા, પહેલી વસ્તુ એ કે આપણે આપણા વિજ્ઞાનમાં જ્ઞાન લો એટલે અજ્ઞાન જતું રહે છે એવું આપણે કોઈ દિવસ બોલતા જ નથી, કારણ કે આપણે અહીંયા કોઈ એવી વિધિ જ નથી કે જ્ઞાન આપ્યું અને અજ્ઞાન જતું રહ્યું, એટલે આપણો એ સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ એ છે કે જેમ જેમ આ વિજ્ઞાનનો ઉપયોગ કરશો એમ અજ્ઞાન જશે. જ્ઞાનની પ્રક્રિયા છે ત્યાં લોકોને કેવું પડે કે આ જ્ઞાન વિધિ કરી એટલે તમારું અજ્ઞાન ગયું. આપણે તો વિધિ છે જ નહીં, એટલે આપણો એ સબ્જેક્ટ જ નથી. આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી અજ્ઞાન જાય છે, આ જ આપણો સબ્જેક્ટ છે. બીજો કોઈ આપતો પુત્ર બોલ્યા હોય એ બની શકે, કારણ કે એ લોકોને રેફરન્સ ટુ કોન્ટેક્ટ જ્ઞાન છે,
આપણો રેફરન્સ ટુ કોન્ટેક્ટ જ્ઞાન નથી, આપણો રેફરન્સ ટુ કોન્ટેક્ટ વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનનો ઉપયોગ કરશો એમ અજ્ઞાન નાશ થશે. હું તમને વિજ્ઞાનની દ્રષ્ટિ આપું છું, પણ એનો જેમ ઉપયોગ કરશો એમ અજ્ઞાનનો નાશ થશે. ઉપયોગ કરશો એમ અજ્ઞાન નાશ થશે. આપણે ક્યારે એવું કહેતા નથી કે તમને વિજ્ઞાન આપી દીધું એ દિવસથી અજ્ઞાન ગયું, એવું કહેતા નથી. આપણે જે વાત કરીએ છીએ તે આ કરીએ છીએ કે વિજ્ઞાન નો ઉપયોગ કરશો સંજોગોમાં તો જ તમારું અજ્ઞાન દૂર થશે. આપણે ચોખ્ખું જ કહીએ છીએ ને છેલ્લે છેલ્લું આપણે અજ્ઞાન જ ખલાસ કરવાનું છે. હવે જો અજ્ઞાન ખલાસ થઈ જતું હોય તો પછી ખલાસ કરવાનું મારે કહેવાનું ના આવે. જો દ્રષ્ટિ માંથી સંપૂર્ણ અજ્ઞાન જતું રહ્યું હોય તો કેવળ દર્શન થઈ જ ગયું હોય ને. પણ હવે એ તો આપણે તો કહેતા જ નથી ને. પણ હવે જેને જે રીતે સમજણ છે એ રીતે કે છે, એમના વ્યૂ પોઈન્ટ થી બરાબર છે, પણ એ આપણો વિષય નથી. ઓકે, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. સંભળાય છે અવાજ? હા હા સંભળાય છે. આપ ક્યાંથી બોલો છો? હા મુલુંડ થી બોલું છું, મુંબઈ. હા સ્વામીજી, હું ઘણા ટાઈમ થી હા પહેલી વાર પૂછું છું. હજી સવાલ તો મને ઘણા છે, પણ હું કરી શકું ને એ કઈ મને ખ્યાલ નથી આવતો કે મારે ક્વેશ્ચન કેમ કરવો. ના કઈ વાંધો નહીં, એક બે ત્રણ પૂછો ને, કઈ વાંધો. હા ના, એટલે એ થાય છે. બીજું મને છે ને, કાલની મીટિંગ જે સ્ટાર્ટ કરવાના છું ને સેમિનાર, એમાં મને ઇન્ટરેસ્ટ છે, પણ હવે મેં ઇન્ટરવ્યુ આપ્યું નથી ને એવું બધું કઈ કર્યું નથી, તો મારે શું કરવું? વાંધો નહીં, વાંધો નહીં. તમે મને પછી મને ફોન કરજો, પછી રાતના 8-9 વાગે ફોન કરજો. ઓકે, 9 વાગે ફોન કરું. ઓકે ઓકે, એના માટે બરાબર છે. 9 o'clock કરજો. અને હવે બીજી વાત એ છે કે જે તમે કહો છો ને એ વસ્તુ અને અમે જે રૂટિનમાં જે કરી રહ્યા છીએ એ વસ્તુને જુદી પાડવી અમારા મારા માટે ઇમ્પોસિબલ થઈ જાય ને એના જેવું છે. કેમ કે સતત કન્ફ્યુઝન રહે છે કે શું સાચું ને શું ખોટું કરીએ. તો હવે લાસ્ટ ટાઈમ જયારે પ્રતિક્રમણ ને આપણા પર્યુષણ ગયા, તો પર્યુષણમાં જે 8-8 દિવસ મેં પ્રતિક્રમણ કર્યું તો બે દ્વિધા થતી હતી અંદર, કે પ્રતિક્રમણ એ કરવું કે આ પ્રતિક્રમણ કરવું જ નહીં. હવે કઈ સમજાતું નથી. અને પ્રતિક્રમણમાં બેઠા તો માગતી ભાષાનો કોઈ અર્થ તો સમજાતા જ નથી. એમાં તો અનંત ભવની માફી માંગવાનું આવે છે. જયારે તમારું કહેવાનું એ છે કે અનંત ભવનું ભૂલી જવાનું, આપણે તો આપણી કેપેસિટી ઓછી હોય ફિઝિકલ મેન્ટલ આ યુગમાં. પછી હવે બે વસ્તુમાં કેવી રીતે કરવું? મારું માનવું એવું થયું કે જ્યાં સુધી આપણે ઝૂંપડામાં રહીએ છીએ અને સારા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝૂંપડાને છોડાય નહી, લૌકિક રીતે. તો આધ્યાત્મ રીતે ઘણા બધા, કેમ કે ફાઇલ નંબર 1 હોય, 2 હોય, ફેમિલી હોય, બધાની વચ્ચે આ વસ્તુ ડાયરેક્ટ સ્ટાર્ટ કરવી, ફેમિલી મેમ્બરમાં પહેલો જ સભ્ય હોય આ રીતનો સ્ટાર્ટ કરવાનો, તો એના માટે ઘણા બધા ક્વેશ્ચન થતા હોય. અમે હું જૈન છું, સ્થાનક વાસી જૈન છું. બરાબર છે. હા તો હવે આનું મને કઈક બતાવો. જવાબ આપવાની શરૂઆત કરું તો પહેલી વસ્તુ એ કે તમે કેટલા ટાઈમથી આ વિજ્ઞાન સાંભળો છો? હું સાંભળું છું લગભગ 3-4 મહિનાથી. અહીં તમારા યુટ્યુબના વિડીયો સાંભળું છું અને મેં જ્ઞાન લીધું છે અહીંયા મુલુંડમાં દાદા ભગવાનનું, દીપકભાઈનું થયું હતું ને ત્યારે જ્ઞાન લીધેલું. આપણે એ હું પૂછતો જ નથી, મેં તો ખાલી આ વિજ્ઞાનનું જ પૂછું છું કે આ વિજ્ઞાનના સત્સંગ તમે આશરે કેટલા સાંભળ્યા હશે? લગભગ તમારા યુટ્યુબના બધા જ વિડીયો સાંભળું છું. હું અંદરથી હંમેશા સતત સમજવાની કોશિશ કરું છું કે શું વસ્તુ બની રહી છે. બધા તો નહીં સાંભળ્યા હોય, કારણ કે બધા તો 2500 જેટલા વિડીયો છે, પણ એનીવે 100-200 સાંભળ્યા હશે. હા હા હા, 100-150 આસપાસ તો કદાચ 100% સાચું એમ. ઓકે ઓકે, હું ટ્રાય, મને જે વસ્તુમાં પઝલ થાય છે ને એ હેડિંગ વાળો તમારો વિડીયો ખાસ સાંભળું છું કે એમાં મને કઈક મારો જવાબ મળે એમ. જી જી જી. પહેલી વસ્તુ એ છે કે તમે બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે આ પ્રતિક્રમણ, સામાયિક કે કોઈ પણ ધાર્મિક ક્રિયા જે કરીએ છીએ અથવા તો કોઈ પણ સામાજિક ક્રિયા કરીએ છીએ,
તો એ બધી કરવી ના કરવી આવું પઝલ થાય છે. અને કેટલીક વાત કરીએ છીએ તો પણ આપણને સમજણ નથી પડતી, એવું પણ બને છે. તો શું કરવું? હવે આપણું આ આધ્યાત્મ વિજ્ઞાન શું કે છે એ સમજાવું છું. ધર્મ શું કે છે એ તમારી પાસે જ્ઞાન છે એટલે એ જ્ઞાન આપતો નથી, પણ વિજ્ઞાન શું કે છે એ તમને સમજાવું છું. વિજ્ઞાન આ કુદરતનો કાનૂન એવું કે છે કે આ જગતમાં જન્મેલો કોઈ પણ માણસ છે એ જન્મે જીવે ને મરે એનો ટોટલ કંટ્રોલ મન વચન કાયાનો કુદરતના હાથમાં છે. જેને દાદા ભગવાને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના કહ્યું, જેને સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર ને પરાધીન કહ્યું, બરાબર છે. એટલે મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવું એને જ આધ્યાત્મ માર્ગમાં મોટામાં મોટું અજ્ઞાન કહે છે. પછી કઈ ક્રિયા છે ઇમ્પોર્ટન્ટ નથી. તમે આરતી ઉતારો છો કે પૂજા કરો છો કે રસોઈ બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી. ક્રિયા માત્ર કુદરતી રચના છે મન વચન કાયાની, એને વિજ્ઞાન માને છે. એટલે કયા પ્રકારનું ક્રિયા છે એ ઇમ્પોર્ટન્ટ આવતું નથી. આ પેલું પેલી પેલો તમને ફેસ, બરાબર છે. બીજો પ્રશ્ન કે આ કરવું કે ના કરવું, તો કે જે મન વચન કાયાની અવસ્થામાં, એક મિનિટ, મન વચન કાયા, હવે હું જવાબ આપું તો સ્ટેપ બાય સ્ટેપ સાંભળજો. તો બીજો પ્રશ્ન તમારો એ આવ્યો કે મન વચન કાયાની થી ક્રિયા કરવી કે ના કરવી, તો કુદરતી કાનૂનમાં તમારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે આપી નથી, માટે તમારી પાસે ઓપ્શન છે નહીં કરવું કે ના કરવું. જે કરશો તે પણ ફરજિયાત છે, જે નહીં કરો તે પણ ફરજિયાત છે, એમાં ઓપ્શન નથી. ત્રીજી વસ્તુ, ક્રિયાને પુરુષાર્થ માનવું એ સામાજિક ધાર્મિક અને રિલેટિવ સત્યની વાત છે. આધ્યાત્મ માર્ગમાં મન વચન કાયાની કોઈ પણ પ્રકારની ક્રિયાને પુરુષાર્થ માનવામાં આવતો નથી, માત્ર આધ્યાત્મ માર્ગમાં મન વચન કાયાથી મુક્ત રહેવાને પુરુષાર્થ માનવામાં આવે છે. કયા પ્રકારની ક્રિયા કરે છે, નથી કરતું, કરવી જોઈએ ના કરવી જોઈએ, સારી છે ખરાબ છે, આ બધા સબ્જેક્ટ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં આવતા નથી. સમજાય મારી વાત? એટલે આધ્યાત્મ વિજ્ઞાનની અંદર લાખો લોકોની હિંસા કરનાર રામ પણ એ ભવે મોક્ષે જઈ શકે. આધ્યાત્મ વિજ્ઞાનમાં કરોડો માણસોની હિંસા કરનાર અર્જુન એ ભવે મોક્ષે જઈ શકીએ, અને આધ્યાત્મ વિજ્ઞાનમાં એક પણ જીવની હિંસા ના કરનારો પણ નરક ગતિમાં જઈ શકે, પણ જો કુદરતનો કાનૂન સમજે તો. પણ એ જે જે તમે કહો છો મેઇન વસ્તુ એ તકલીફ થાય છે કે જુદું રાખવામાં છે ને કઈ સમજાતું જ નથી કે આ જુદું કેમ રાખવું, કેવી રીતે રાખવું અને જુદું રહી કેમ શકે. આ સોચ, આ વસ્તુ અનંત જન્મથી કદાચ આ આત્માએ મારા જીવે નહીં કરી હોય એટલે મને એ અઘરું પડતું હશે, પણ એ અઘરાને અત્યારે ઈઝી બનાવવાનું છે જો મને મોક્ષ જોતો હોય તો. એટલે ઈઝી જ છે, ખાલી પેલા સમજવાની જરૂર છે. સમજાય પણ એમ કે આપણા આપણા જીવનમાં વિચાર કરીએ, આપણે જીવનમાં વિચાર કરીએ કે આપણે વિચાર કરીએ છીએ કે આવે છે તો કે આવે છે, માટે આપણને ખબર પડે છે આવે છે મીન્સ આપણો કંટ્રોલ નથી, અને કંટ્રોલ નથી તો પછી આપણે શું કરીએ છીએ, આપણે એના જો ના જાણનાર છે, આપણે કરનાર નથી પણ કરનાર છે એવું આપણે માનીએ છીએ, પછી કરનાર માને પછી બીજો પ્રશ્ન આવે. હવે અહીંયા પોઈન્ટ છે, આ ખરાબ વિચાર છે. હવે અહીંયા પોઈન્ટ છે, કરાક સતત આપણી ફાઇલ નંબર 1 2 3 4 5 વિશે સતત આવ્યા જ રાખે છે, તો ઈ મને એમ થાય કે કેમ જોવું જાણવું, વિચાર તો હું એના માટે કરું જ છું, એ આમ છે એ તેમ છે એ આમ કરે છે એ તેમ કરે છે, સતત મારું લક્ષ્ય ઈ સાઈડ રહે જ છે. જેમ તમે કહો છો કે સતત વિચાર આવે છે એટલે આપણે વિચાર થી છૂટા રહી શકતા નથી, પણ સતત શ્વાસ લેવાય છે એનાથી આપણે છૂટા રહી શકીએ છીએ, ક્યારે ગૂંચવણ ઉભી થતી નથી. ઈ જન્મથી જયારે સમજો કે ગર્ભમાં હતા ત્યારથી જ આ સમજણ છે, એને મારે પાકી કરવી નથી પડી. આ બાય ફોલ્ટ આ વસ્તુ હંમેશા માટે છે.
આ વસ્તુ શું છે, મારી ઉંમરના કોઈ 50 વર્ષે, કોઈ 40 વર્ષે, કોઈ 30 વર્ષે એડ થઈ. હવે એડ થઈ, ઈ મેમ્બર એડ થયું, ઈ સંબંધ એડ થયો, ત્યાર પછી એની સાથેના સંબંધો ચાલુ થયા, ત્યાર પછી એની સાથે સારું અને ખરાબ ચાલુ થયું, પછી ઈ વસ્તુને સાવ રબ કરવી ઈ મારા પોસિબલ જેવું જ નથી લાગતું. એટલે આપણે હજુ હજુ તો તમારી જે સમજણની ગેર છે ને, જે તમારી સમજણની ગેરમાં હજુ એવું ફિટ થઈ ગયું છે કે આપણે મન વચન કાયને બદલવાના છે, મન વચન કાયને સુધારવાના છે, મન વચન કાયા ઉપર કંટ્રોલ રાખવાનો છે. આ માન્યતા પેલા મગજમાંથી કાઢી નાખું. મેં પહેલા સ્ટાર્ટિંગ કર્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તમારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈને આપી નથી. માટે શું કરવું શું ના કરવું એ મગજમાંથી પહેલા પુરુષાર્થ રૂપે કાઢી નાખો. તમે મન વચન કાયા છો અને તમે મન વચન કાયાના કંટ્રોલર છો, તમે મન વચન કાયાના ભોગવનારા છો. આ ત્રણ વાક્યો બરાબર ગોખી નાખો. તમે મન વચન કાયા છો, મન વચન કાયાના ચલાવનાર છો, અને મન વચન કાયા જે ભોગવે છે ભોગવનાર છો. આ ત્રણેય સાથે તમારે કોઈ લેવા દેવા નથી. આ ત્રણ વાક્ય સાથે તો તમને વિજ્ઞાન સમજાશે. તો મતલબ એ થયો ને, અત્યારે હું શોભના છું. હવે આ શોભા જે કરે છે, જે બોલે છે, સારું ખરાબ આ તે, તો એ વસ્તુમાં મને ડરવાની જરૂર નથી, એ વસ્તુનો મને વિચાર કરવાની જરૂર નથી, અને એ વસ્તુની મને મગજની અંદર લાવવાની જ જરૂર નથી. એમ જ થયો બીજો અર્થ? હા, એટલે પણ છૂટા રહેવાનું છે, છૂટા જ રહેવાનું છે, કારણ કે આપણે છૂટા જ છીએ. એક એક દિવસ આ શોભનાનો અંત આવશે, પણ આત્માનો અંત નહીં આવે જે આપણે છે એનો. આપણને ખબર પડે છે કે નથી પડતી? એ ખબર છે, પણ અનંત ભવથી ભેગું સમજી લીધું છે ને. આપણે સમજણમાં છે, પણ જાગૃતિ ની જરૂર છે. આપણને ખબર છે કે એક દિવસ આ શરીર નો અંત આવવાનો છે, અને આત્મા બીજું કોળિયું ધારણ કરવાનો છે. એટલે એટલું તો ક્લિયર છે જ આપણા મગજમાં કે શરીર ને આત્મા બે જુદા છે. અઘરું શું પડે છે કે આ બે પુઠ્ઠા વચ્ચેના જે વચ્ચેની બુક છે ને, એ આપણું જીવન છે, પાના છે. એ પાનાની અંદર વ્યવહાર, વસ્તુ, વર્તન, સંબંધ, આ તે બધી વસ્તુઓ બહુ અસર કરી જાય છે, ન ઈચ્છવા છતાં. એમાં ઘણી વ્યક્તિઓ આવી શકે છે, એવું નથી. જે આપણા સંબંધમાં, જે આપણા કોન્ટેક્સમાં હોય, બધા જ આવી શકે છે. અને એ વસ્તુ છે ને, દિવસ રાત ડિસ્ટર્બ કરે છે. મતલબ આપણે વર્તમાનમાં રહેવું હોય ને, તો એમાં એ વસ્તુ વચ્ચે ઘૂસી અને એ વર્તમાનમાં નથી રહી શકતા. ત્યાં તો ભૂતકાળ આવી જાય, ત્યાં તો ભવિષ્ય કાળ આવી જાય. હા, આ પ્રોબ્લેમ ની વાત કરી મેં. સમજી ગયો. એવું છે કે આપણે નાટક ની અંદર તમને કોઈ સીતા નો રોલ કરવા આપ્યો હોય, કે તમે સીતા છો ને સામે રામ છે, રાવણ છે, લક્ષ્મણ છે, બધા ઘણા બધા, આખું ફેમિલી સમજો. મહાભારત માં ત્યારે રામાયણ માં જે આવતું તે બધા પાત્રો અંદર છે, માનો ને. હવે તમારે રોલ સીતા નો કરવાનો છે, એટલે તમારા માતા પિતા આવશે, પાલક માતા પિતા આવશે, સ્વયંવરે આવશે, ત્યાં બધા રાજાઓ બધા તમને સ્વયંવરમાં આવે, પછી પાછા રામ સાથે લગ્ન થાય, પછી પાછું તમારે રામ સાથે તમારે વનવાસ બી થાય, પછી રાવણ સાથે, રાવણ તમને ઉપાડી જાય, એટલે પાછો રાવણ સાથેનો હિસાબ આવે, પછી પાછા રાવણ સાથે પાછો મંદોદરીને એની રાણીઓનો હિસાબ આવે, આ બધો હિસાબ આવે, બધા સાથે હિસાબ આવે, પાછો તમે પાછા આવો ઘેર, પાછા તમારા પરિવાર સાથેનો હિસાબ આવે, આ બધો હિસાબ પતી જાય અને છેલ્લે નાટકનો અંત આવે ત્યારે તમને ખબર છે કે હું સીતા નથી, શોભના છું. યસ કે નો? ભૂતકાળ નો જે સંબંધ છે એ વર્તમાનમાં અસર 100% કરે જ છે, નથી કરવા ઈચ્છતી હજાર વાર છતાં બી.
પેલું નાટક છે એમ આપ નાટક છે, પેલું નાટક તમે રામાયણ નું નાટક તમે આ અવતારમાં ટ્રેનિંગ આપી છે ને આ અવતારમાં ભજવો છો, અને આ તમારા જીવનનું નાટક એ ગયા અવતારમાં રિહર્સલ કર્યું છે આ અવતારમાં ભજવો છો, પણ બે નાટકમાં કોઈ ફેર નથી. પેલા નાટકનો અંત આવે છે, પેલા નાટકમાં 3 કલાકમાં અંત આવે છે, આ નાટકનો 3 અવસ્થામાં અંત આવે છે, બાળપણ, યુવાની ને બુઢાપા. એટલે એ સમજાય છે કે કર્મભૂમિ છે નહીં, આપણે આપણે નથી સમજી શકતા, એ આપણી ભૂલ છે. હા, પણ સતત સમજાય છે કે કર્મભૂમિમાં છીએ, કર્મનું પરિણામ આવશે, તો એ કર્મભૂમિમાં છીએ તો કર્મ કરવાનું જ છે, પણ કરતા ભાવ કાઢી નાખવાનો. રામકૃષ્ણ આવીને કરવાનું નતું, બધું આવ્યું તો કરવાનું, પણ કરતા ભાવ નતો. મારા મારી કરી, કરતા ભાવ નતો. લગ્ન કર્યા, કરતા ભાવ નતો. સંપત્તિ હતી, સાધન હતા, રાજા હતા, કરતા ભાવ નતો. મનથી વચન કાયાથી પૂરા કરવાના, કે જે એનું આપણે પૂર્ણાહુતિ થઈ જાય. એક સંબંધ ના એક વસ્તુ તમે સમજી લો કે જન્મ થી મોત સુધી આ મન વચન કાયા જે સંબંધો, જે સત્તા, જે સંપત્તિ અને જે સાધનો પ્રાપ્ત કરે છે, સંબંધો, સત્તા, સંપત્તિ અને સાધનો જે પ્રાપ્ત કરે છે, એ જન્મ્યા પછી મળ્યા છે અને મરતી વખતે બધું મૂકીને જવાનું છે. માટે જવાનું છે એ 100% વસ્તુ છે. યસ કે નો? યસ, યસ, 100%. અને જે જાય છે તે આપણું નથી, ને આપણું હોય તે જાય નહીં. એ પણ સાચું. ઈ મારી મૂળ સમજમાં છે કઈક. આવી ઘણી વસ્તુઓ જેમ કે છો ને તમે કે આત્મા એની સાથે કઈક લઈને આવે છે, આ જ્ઞાન કે કોઈ વસ્તુ છે, એ જાતે જ ગયા ઘણા જન્મનું પરિણામ હોય એમ ઘણી વસ્તુ આપમેળે સમજાય છે. એ અર્થમાં અચાનક જ તમારો વિડીયો સાંભળો અને મારા વિચારો અને આ તમારું બોલવું કે કઈક કેવું, ઘણું બધું મને કઈક મને એમ થાય કે મને કઈક સમજાય છે ઓલરેડી. એના મિનિંગમાં આગળ વધવાનું એમ થયું કે ચલો આપણે ધર્મ અને પ્રથા, સ્થાનકવાસી છે, દેરાવાસી છે, ફરક પાડ્યા સિવાય અંતે આવું કેટલા અંત સુધી કરશું એમ, અને કેટલા ભૌતિક કરતા આવ્યા છીએ, તો હવે છૂટવું ક્યારે? આ જ વસ્તુ પકડશું તો બરાબર. જેમ તમે કહો છો એમ હું પોતે સમજુ છું કે ઋષભદેવ સ્વામીના સમયમાં પણ આપણે હતા, તો જ આજે છીએ ને. એટલે એમ મને ઘણું ઓલરેડી સમજાય. એમાં તમારું સાંભળું ને વિડીયો, એમાં મને ઓર વસ્તુ સમજાય. પણ મને આજે જે થિયરીકલ ને આ સિસ્ટમેટિક ને સમજવાનું ને ગોખવાનું એ બધી વસ્તુ મને મેચ નથી થતી દિમાગને. એટલે આપણા વિજ્ઞાનમાં તો કશું કરવાનું, ગોખવાનું, યાદ રાખવાનું, રિપીટ કરવાનું, આમાંનું કશું આવતું નથી, કારણ કે આ બધું રિલેટિવ સત્ય છે. મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાન નો વિષય નથી, કોઈ પણ લેવલે, કોઈ પણ એંગલ થી. મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાન નો વિષય નથી, કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયા 100% મુક્ત રહેવું એને જ પુરુષાર્થનું અંતિમ ચરણ ચરમ સ્થાન કહ્યું. અત્યારે સ્ટાર્ટિંગ કરો છો 1%, 2%, 5% રહો છો, છેલ્લે તમારે 100% મન વચન કાયા થી મુક્ત રહેવાનું છે. મન વચન કાયા એ શું કરવાનું છે એ વિજ્ઞાન નો સબ્જેક્ટ નથી. બરાબર છે. હવે આ સેમિનાર માટે મને જરા ઇન્ટરેસ્ટ છે, મને વધારે સમજવું છે, વધારે એમાં ઊંડું ઉતરવું છે, એટલે મતલબ મૂળ સુધી પહોંચવું છે મારે, એટલે હું ઇન્ટરેસ્ટ રાખું છું. તો રાતના હું 9 વાગે ફોન કરું. યા 9 વાગે કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોબરા સોરી જેડી પાલિતાણા. જય સચ્ચિદાનંદ સાહેબ.
જય સચ્ચિદાનંદ સાહેબ. હા સ્વામીજી, હા સ્વામીજી, ઘણા સમયથી આ પ્રશ્ન સ્વામીજી એક એવો થયા કરે છે અંદર કે બુદ્ધિની દખલ છે સ્વામીજી. આ તમે, હું જે એક્સપિરિયન્સ કરું સાહેબ, તો એ તમે મને જરાક જણાવજો સ્વામીજી. સ્વામીજી, આપણે અત્યારે જે વિજ્ઞાન પેલા આપણે જે શરૂઆતમાં સમજાય સ્વામીજી, તો બસ આ છૂટાપણનું છ તત્વ, લોકડાઉનમાં છ તત્વનું બતાવ્યું, તો એની ઉપર આમ રિસર્ચ ને ઉપયોગ માટે આપણે. પણ હવે સ્વામીજી એક બીજી વસ્તુ એમાં એ થઈ છે સ્વામીજી, કે મેં સ્વામીજી પેલા ઓશોજીના છે કેવા ઘણા મહાત્મા મહાન પુરુષો બધાના સત્સંગ સાંભળતો ખ્યાલ હતો સ્વામીજી. હવે જે દ્રષ્ટિ આપી કે પ્રતિષ્ઠાત્મા મૂળ આત્મા એની દ્રષ્ટિ આપી છે સ્વામીજી, એટલે બધાનું ખ્યાલ છે કે શું કહેવા માંગે છે. તો સ્વામીજી એમને સાંભળી છે ને સ્વામીજી, તો મને આમ સ્વામીજી હું ફીલ જ એવું થઈ કરે સ્વામીજી કે ભાઈ આપણે મૂળ જ છીએ, મૂળ આત્મા જ છું એમ. એટલે સ્વામીજી એની ઉપર પુરુષાર્થનો વધારે ભાર મુકાઈ જાય છે સ્વામીજી. એટલે અને આ ગોઠવવાની કોશિશ કરીને સ્વામીજી કે છ તત્વ તો એ અંદર ફિટ આમ, એટલે પેલા થતું સ્વામીજી કે ભાઈ આપણે આમ જોવાનું છે, આમ થતું એમ. હવે સ્વામીજી એક એવું સ્ટેજ આવે છે થોડું થોડું કે ભાઈ સ્વામીજી આમ બસ હું શુદ્ધ આત્મા જ છું એમ, આ બધું આમ બાયપાસ થઈ જાય છે સ્વામીજી. તો આ શું થાય છે સ્વામીજી? સમજાવ. હંમેશા આપણે વિજ્ઞાનની અંદર પહેલી કન્ડિશન છે કે ઉપયોગ એ આમળો ના ચડેવો જોઈએ, આમળો ના ચડવો જોઈએ. ઉપયોગ શબ્દને લોડેડ નથી બનાવો, ઉપયોગ શબ્દને ઓબ્ઝર્વેશન સાથે જોડો, ઉપયોગ શબ્દને ઓવર થિંકિંગ સાથે ના જોડો. થિંકિંગ પ્રોસેસ એ માણસને હેડેક ઉત્પન્ન કરે છે. આપણું થિંકિંગ એવરેજ અને નોર્મલ હોય, ખ્યાલ આવી ગયો? ઓબ્ઝર્વેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. ઓબ્ઝર્વેશન થી વિજ્ઞાનને એપ્લાય કરવા પૂરતો જ વિચાર કરવો, અવસ્થાને બહુ ઝીણું કાચવીને ઊંડા ઉતરવું નહીં. એટલે લોડેડ નથી બનાવવું આપણે. શું નથી બનાવવું? લોડેડ નથી બનાવવું. લોડેડ નથી બનાવવું. હા, લોડેડ બની જાય છે આપણે. લોડેડ ના બનવું જોઈએ. આપણે થિંકિંગ એટલું નથી કરવાનું કે લોડેડ બની જાય. આપણું કામ ઓબ્ઝર્વેશન કરીને સેપરેટ રહેવાનું છે અને વિજ્ઞાનનો જેમ બને તેમ ઉપયોગ કરવો છે. ધેટ્સ ઇટ. એ લોડ ના બને. લોડ ક્યારે બને? તમારે અવસ્થામાં એન્ટર થાવ પછી તમને લોડ બને છે. એટલે આ વિજ્ઞાન લોડેડ ના બનવું જોઈએ. વિજ્ઞાન તો તમને રિલેક્સેશન ની અનુભૂતિ કરાવવું જોઈએ, તો જ તમે વિજ્ઞાન નો પ્રોપરલી યુઝ કર્યો કહેવાય. ખ્યાલ આવે ને? આમાં બહુ વિચાર કર કરવાનું નથી. આપણે વિચાર તો સામાન્ય ભાવે હોવો જોઈએ. કર વિચાર તો પામનો મતલબ એવું ને કે અવસ્થામાં ઊંડા ઉતરવું છે. આપણે ઊંડા ઉતરવું હોય તો વિજ્ઞાનમાં ઊંડા ઉતરવું છે, અવસ્થામાં નહીં. અને જો વિજ્ઞાનમાં ઊંડો ઉતરો તો ક્યારે હેડેક ના થાય, અવસ્થામાં ઊંડા ઉતરો તો જ હેડેક થાય. વિજ્ઞાનમાં ક્યારે હેડેક થાય જ નહીં, કારણ કે વિજ્ઞાન એ પોતે જ આપણને મુક્ત રાખે છે. કારણ કે કુદરતનું છે ને, સહજ છે. વિજ્ઞાન એટલે જ સહજ અને બુદ્ધિ એટલે જ, આ રિલેટિવ સત્ય એટલે જ અસહજ. એટલે ક્યારે વિજ્ઞાનમાં હેડેક ના થવું જોઈએ, કારણ કે વિજ્ઞાન તો સેપરેશન નો પ્રશ્ન છે, વિજ્ઞાન તો સનાતન સત્ય નો પ્રશ્ન છે. વિજ્ઞાન તમને સાહજિક બનાવે. પણ જયારે તમે વિજ્ઞાનની અંદર રિલેટિવ સત્યના સંદર્ભમાં ડિટેલિંગમાં જાઓ તો તમને પછી હેડેક થાય છે. એટલે એવું ના, એવું નહીં કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું. ઓબ્ઝર્વ કરીને છ તત્વથી કઈ રીતે અનુભવ કરવો, કુદરતનો કાનૂન કઈ રીતે સમજવો, કુદરતી રચના કઈ રીતે સમજવી, આટલા પૂરતો જ વિચાર કરવો, બહુ ઊંડા ઉતરવાનું નથી. સમજાયું? બંધ થઈ ગયું, મ્યુટ થઈ ગયું. ઓકે, થયું સાહેબ, ચાલુ થયું. એટલે સ્વામીજી હું એમ કહું છું સ્વામીજી કે અવસ્થામાં ઊંડા નથી ઉતરતો સ્વામીજી, જે પ્રમાણે એવા કઠણ સંજોગો નથી આવ્યા કે ભાઈ પ્રોબ્લેમ થાય, એટલે કઈ એવા ઊંડા નથી ઉતરાતું સ્વામીજી. પણ એટલું સ્વામીજી થાય છે એમ કે ભાઈ આ જે છે ને મૂળમાં, આમ જ્યાં સુધી સત્સંગ બધું સાંભળીને સ્વામીજી, ત્યારે આપણે કોઈ ને
સ્વામીજી, એમ એમ થાય છે સ્વામીજી. ના એટલે બીજું કશું નહીં, એટલે તમે બને ત્યાં સુધી આપણી આપણી જે આપણું જે વિઝન છે એને સાયન્ટિફિક રાખવું અને એનાથી ઓબ્ઝર્વ કર્યા કરવું, એને વિઝન નો જ આપણે યુઝ કરવું, એટલે વિચાર કરવું પડે એવું લોડેડ કરવાની જરૂર નથી. ઓકે સ્વામીજી. આધ્યાત્મ વિજ્ઞાન એટલે સાહજિકતા, સહજ રહેવાની પ્રક્રિયા, સહજ રહેવાની પ્રેક્ટિસ, અસહજ રહેવાની નથી. સંજોગો ભલે અપ્સ એન્ડ ડાઉન વાળા હોય, અસહજ હોય, એબનોર્મલ હોય, સંજોગો બનવાના આપણું વિજ્ઞાન આપણને સહજ રાખે. એ તો આર્ટ ઓફ વિઝન કે છે. મારા મારી કરતું હોય તો સહજ રહી શકે, કેમ? આર્ટ ઓફ વિઝન છે. નોકરી ધંધો કરતો હોય, રાજપાટ ભોગવતો હોય તો સહજ રહી શકે, કારણ કે આર્ટ ઓફ વિઝન છે. આર્ટ ઓફ એક્શન નથી, આર્ટ ઓફ લિવિંગ નથી, આર્ટ ઓફ વિઝન છે. સ્વામીજી એક માફ કરજો, અહીંયા દુકાન એટલે ગરાગ આવી ગયા છે, પછી શાંતિથી સ્વામીજી કરીશ વાત જરાક બીજી વાત સ્વામીજી, એટલે થોડો માફ કરજો સ્વામીજી. કિશોરભાઈ, જય સચિદાનંદ સ્વામી. એક દાદાનું આપ્તસૂત્ર છે, સંસારના વિચાર પેસી ગયા છે એ પાછા કાઢી નાખે એટલે કેવળ જ્ઞાન, જેટલું લીધું એટલું પાછું દીધું તો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે શું? લીધું એટલું દેજો, વાત જ ટૂંકી. હવે આપણે એકચ્યુઅલી તો આપણે છેલ્લે તે જ હોય છે, પણ વિચારો પેસી ગયા અને પાછા કાઢે તો કેવળ દર્શન ની મેટર આવે ને. એટલે સમજાવું, એટલે તમારે વાતો જ્ઞાની પુરુષ ને સમજવી પડે, એમને એમને એમના દર્શન ના આધારે પોતે ભાષા બોલ્યા છે. આપણે વિજ્ઞાન થી સમજવાનું હોય, સાદી ભાષામાં નહીં સમજવાનું. એ શું કે છે કે જે ભર્યું તું એ તમે કાઢી નાખો, એનું નામ કેવળ જ્ઞાન. એટલે મીન્સ ખાલી થઈ ગયા. પણ આપણે શું કરીએ છીએ, ભરેલું ખાલી કરીએ છીએ અને પાછું નવું ભરીએ છીએ. નવું ભરવાનું એને ખાલી કર્યું કેવાય. હા એટલે પણ દાદા ભગવાને કેવળ દર્શન ને કેવળ જ્ઞાન ના ડિટેલ માં ભાગલા નથી પાડ્યા, એટલે એમને કીધું કે વ્યવસ્થિત શક્તિ સમજી ગયો તો કેવળ જ્ઞાન. આપણે કીધું કે ના, વ્યવસ્થિત શક્તિ કે કુદરતી રીતે સમજો તો કેવળ દર્શન થાય અને પછી કેવળ જ્ઞાન નું બીજ પડે અને પછી બીજા અવતારમાં કેવળ જ્ઞાન થાય. પણ એમને જનરલ કીધું છે, પણ છો કે આપણે સમજી જવાનું હવે. અને સેકન્ડ ક્વેશ્ચન આપણે જે શુદ્ધાત્મા અને કુદરતી રત્ન, હવે એ અનુભવમાં એવું આવે કે જ્યાં સુધી તમે શુદ્ધાત્મા સ્થિર નથી ત્યાં સુધી દર્શનમાં તમે સ્થિર થઈ શકતા જ નથી, આપણા કે બીજા સામે કોઈ પણ વ્યક્તિમાં. તો આ કરેક્ટ છે કે નહીં? કારણ કે આપણે જયારે જયારે આ પ્રયોગ થતો હોય છે ને રેગ્યુલર સવારથી સાંજ સુધીમાં, તો એમ લાગે જો શુદ્ધાત્મા સ્થિર હોય ત્યારે દર્શનમાં સ્થિર રહેવાય કે આ ખરેખર કુદરતી રત્ન છે, કાનૂન મુજબ થઈ રહ્યું છે, સામેનાનું કોઈ પણ આપણું બીજાનું. પણ જ્યાં શુદ્ધાત્મામાં સ્થિર ના રહીએ. તમે તમે વાત કરી બરાબર છે. આ પ્રશ્ન આપતો વાણીઓમાં ઘણી ઠેકાણે ઘણી રીતે પૂછાયો છે ને દાદાજી, એ જવાબ પણ આપ્યો છે. પહેલી વસ્તુ, તમને કોઈ પ્રશ્ન પૂછશે, તમને પ્રશ્ન આટલું સાંભળ્યા પછી ને વાંચ્યા પછી બરાબર, તમને પૂછશે કે મારે શુદ્ધાત્મામાં સ્થિર રહેવા માટે શું કરવાનું, તો તમે શું કહેશો? શુદ્ધાત્મામાં સ્થિર રહેવા માટે મારે શું કરવાનું, તો તમે શું કહેશો? તો આ સનાતન સિદ્ધાંત નો ઉપયોગ, દ્રષ્ટિ નો ઉપયોગ કરીને પાછું શું આવ્યું? પાછું દર્શન ઉપર જ આવ્યું ને? પાછું જગત જો તમને દર્શન રૂપે સમજાશે તો ખ્યાલ આવશે કે આ દર્શન કયા પ્રકાશ માંથી આવે છે, તો કે શુદ્ધાત્મા માંથી. બીજું, શુદ્ધાત્મા માંથી સ્થિર તમે કેમ ના રહેવાના? એ કઈ ફિઝિકલ વસ્તુ છે ને કે તમે એમાં સ્થિર રહેવાના છો? શુદ્ધાત્મા એ આપણું અસ્તિત્વ છે, પરમેનન્ટ એક્ઝિસ્ટન્સ છે. પણ આપણે પરમેનન્ટ એક્ઝિસ્ટન્સમાં નથી રહી શકતા, કારણ કે આપણે રિલેટિવ સત્યમાં ફસાયા છે અજ્ઞાન રૂપે. એ રિલેટિવ સત્યને જો આપણે સનાતન સત્ય રૂપે જોઈશું તો અજ્ઞાન નીકળ્યા જ કરશે, ડિસ્ચાર્જ થયા કરશે. અને જેમ અજ્ઞાન નીકળશે એમ તમે ખાલી થવા માંડવાના, અને જેટલા તમે ખાલી થશો એટલા શુદ્ધાત્માના પદમાં તમે સ્ટ્રોંગ થવાના.
આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો આ દુનિયામાં છે જ નહીં. અને દ્રષ્ટિમાં જે કઈ આપણે દર્શનમાં આવે છે, ત્યાં દ્રષ્ટિમાં આપણી પાસે જ્યાં સુધી એની વેલ્યુ આપણે ઝીરો મૂકીએ તો જ દર્શન ક્લિયર થાય છે. અધરવાઇઝ દર્શન પેન્ડિંગ રહે છે આપણું, એવું લાગ્યા કરે છે ક્યારેક ક્યારેક. કોઈ પણ વસ્તુ અવસ્થામાં આવે ઝીરો જ છે સાહેબ. મારો કે માનો કે તમને આજે 60 વર્ષ થયા અને તમે 61 માં પ્રવેશ કર્યો, તો 60 વર્ષ માટે તમે ઝીરો જ છો. જે કઈ કર્યું તે, જે કઈ મેળવ્યું તે, બધામાં ઝીરો જ છો. કારણ કે કુદરત કે છે કે ભાઈ તું લઈ ના આવ્યો તો એ તને સમય સમય મેં આપ્યું છે, સમય સમય લઈ લઉં છું, આયુષ્ય લઈ લઉં છું, શ્વાસોશ્વાસે લઈ લઉં છું, ને સત્તા સંપત્તિ સંબંધ ના સાધનો પણ આપું છું અને પાછું લઈ લઉં છું. એટલે તારું તો થતું નહીં, છે નહીં, રહેવાનું નથી. તું માલિકી કરે છે, તું કરતા ભાવ કરે છે, એ કાઢી નાખ ને. એટલે આ તો આ સમજણમાં આ રીતે રહે છે. એટલે બરાબર છે. મારો ક્વેશ્ચન એવો હતો કે જે જે અવસ્થાઓ સવારથી સાંજ સુધી આવે, ઓન ધ સ્પોટ જ આપણે એવું ખ્યાલ આવે છે કે ભાઈ આની વેલ્યુ મૂકી છે એટલે આપણે રાગ દ્વેષ થાય. વેલ્યુ ગઈ એટલે કુદરત રત્ના પ્રમાણે એની કશી ઇફેક્ટ આપણને આવતી નથી. એ બરાબર છે ને? એટલે 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 કહું છું ને, ઝીરો સમજાય, મન વચન કાયની અવસ્થા માત્ર ઝીરો સમજાય, એ તો આપણું દર્શન છે. કારણ કે હીરો આપણે છે, એક આપણે છે, બાકી બધા તો મીડા છે. અનંત અવતારથી મીડાની વેલ્યુ કરી એટલે તો આ સંસાર ઉભો થયો, અને આત્માની વેલ્યુ ના કરી હવે આ અવતારમાં મન વચન કાયની કોઈ પણ અવસ્થાની વેલ્યુ ઝીરો કરતા શીખો તો આત્માની વેલ્યુ સમજાશે. પણ ઝીરો ક્યારે કરી શકો? તમે એને કુદરતી રચના તરીકે જુઓ તો એમ ઝીરો કહેવાથી ઝીરો ના થાય. બરાબર છે. કમલેશભાઈ શાહ, પછી લાસ્ટ ક્વેશ્ચન છે વીનાબેન મનિક માનિક. જય સચ્ચિદાનંદ સ્વામીજી. કેવડી ભગવંતો કોઈ પણ જીવ નો ભૂતકાળ કે ભવિષ્ય કાળ માટે ભૂત કે ભવિષ્ય કાળમાં જતા નથી, પણ પરમાણુ ને જ જુએ છે. તો સ્વામીજી, પરમાણુ ને જુએ છે, કયા સ્વરૂપે જીવે છે, કઈ રીતે જુએ છે, એ મને સમજમાં નથી આવતું સ્વામીજી. એટલે એમનું જે કોઈ પણ વ્યક્તિનું આપણે કહેવાય, ભૂત શું છે, ભવિષ્ય શું છે, એ એના માટે ખાલી પરમાણુ જુએ છે. પરમાણુ પરમાણુ જોવાથી ભૂત ને ભવિષ્ય કેવી રીતે જોઈ શકે સ્વામીજી? એ જરા સાયન્સમાં મગજમાં બેસતું નથી. ઓકે ઓકે ઓકે. હવે સાંભળજો. હા સ્વામી. તમે એક કર્મ ગયા અવતારમાં બાંધી અને પરમાણુ શુદ્ધ હતો એને કોટ કર્યું એટલે એને ચાર્જ થયું કહેવાય. બરોબર. ચાર્જ થયેલું પરમાણુ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ થાય છે. બરોબર છે. હવે તમારું તમારું કોટિંગ માનો કે એ પરમાણુ નું કોટિંગ અનકોટિંગ થતા 25 વર્ષની પ્રોસેસ હોય. કેટલા વર્ષની? 25 વર્ષની પ્રોસેસ. ઓકે. હા, ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થવાની પ્રોસેસ નો ટાઈમ 25 વર્ષ નો છે. ગ્રેજ્યુઅલી તમે એક કોટ ને અનકોટ કરી રહ્યા છો. ઓકે. હવે માનો કે કેવળ જ્ઞાની ને તમે એ કોટિંગ ના 25 વર્ષ માંથી 10 વર્ષ પતી ગયા છે, હજુ 15 વર્ષ બાકી. હું એક્ઝામ્પલ આપું છું. ઓકે. હા, ધ્યાનથી સાંભળજો. રાઈટ રાઈટ સ્વામી. હા, હવે તમે 10 વર્ષ 25 વર્ષ નું જે તમારું પેકેજ લઈને આવ્યા છો અનકોટ થવાનું, એમાંથી 10 વર્ષ પતી ગયા પછી તમને કોઈ કેવડીને પ્રશ્ન પૂછો છો કે ભાઈ આ મારે કર્મનો ભોગવટો આવ્યો છે, આ ભોગવટો કેવી રીતે બંધાયો અને ક્યાં સુધી મારે આ ભોગવટો ભોગવવાનો છે? ઓકે. આવું તમે એને પ્રશ્ન પૂછો છો. બરાબર છે. કેવળ જ્ઞાની. ઓકે. હવે કેવળ જ્ઞાની ને
એ ભૂતકાળ નથી જોતા, એ ભવિષ્યકાળ નથી જોતા, એ તમારું કર્મનું જે ચાર્જિંગ થયેલું પેકેજ છે એ પેકેજ ને જુએ છે. એ પેકેજ ની અંદર બિગિનિંગ થી એન્ડ સુધીની બધી અવસ્થાઓ આવેલી છે. એ અવસ્થાને ખાલી ડિસ્ક્રાઇબ કરે છે કે આ સંજોગોમાં કર્મ બંધાયું હતું, આ સંજોગોમાં કર્મ ઉકળવાની શરૂઆત થઈ અને આટલા વર્ષો સુધી આ ભોગવટો તમારો રહેશે. આ એક જ પેકેજમાં એ લોકોને વર્તમાનમાં દેખાય છે. ઓકે ઓકે સ્વામી, રાઈટ. એટલે સ્વામીજી આપણે જે એમને એ જોવે છે એટલે આપ જે કોટેડ થયેલું પરમાણુ એ કોટેડ થયેલું પરમાણુ જોવે છે, એટલે અશુદ્ધ પરમાણુ છે એને જોવે છે. અશુદ્ધ પરમાણુ જે છે એનું આખું પેકેજ જોવે છે બિગિનિંગ ટુ એન્ડ. ઓકે ઓકે સ્વામી, બરાબર છે, રાઈટ. એટલે એની સાથે જે બધું વર્તમાનમાં દેખાય છે કે ભૂતકાળમાં જે સત્તા નથી ભવિષ્યમાં એને બધું આખું પેકેજ પ્રેઝન્ટમાં દેખાય છે. રાઈટ રાઈટ ઓકે. હા હું દાખલો બીજો તમને આપું. એક વ્યક્તિ કુદરતી રીતે એસ્ટ્રોલોજર છે, નેચરલ એસ્ટ્રોલોજર, એને કુદરતી બક્ષિસ છે, નોન કોમર્શિયલ માણસ છે. હા હવે એ વ્યક્તિ કોઈને જોઈને કહી શકે છે કે તારું લાઈફ અત્યારે આવું છે અને ભવિષ્યમાં આમ આમ થવાનું છે, અને એની પાસે એવું પણ જ્ઞાન હોય કે ભૂતકાળમાં તે આવા આવા કર્મો બાંધ્યા હતા, એના આધારે આવા આવા સંજોગો અત્યારે તારા છે ને આવા આવા સંજોગો તારે આવવાના છે. તો આ જે વસ્તુ જે કે છે એ ત્રણ અવસ્થા એને પ્રેઝન્ટમાં દેખાય છે. ઓકે ઓકે, હા બરાબર છે, રાઈટ. અને જે દેખાય છે એ પોતે કે છે. ઓકે રાઈટ ઓકે. એવી રીતે કેવળ જ્ઞાન, આ તમે દાખલો આપ્યો ખાલી. નહીં બરોબર સ્વામી, એટલે હા એટલે સમજવા માટે, બરોબર સ્વામી, સમજવા માટે, બરોબર છે, રાઈટ. હા તો સ્વામીજી આપણે કીધું, આપણે સ્વામીજી જે આમાં જે કોટેડ છે, કોટેડ થયેલું જે એક છે પરમાણુ છે સ્વામીજી, એ કોટેડ થયેલ 25 વર્ષ લાગે છે, એટલે આપણે જે કોટેડ થયેલ પરમાણુ એટલે ઘાતી કર્મનું પરમાણુ પકડવાનું સ્વામીજી કે અઘાતી કર્મનું કરવાનું? બાજ્યું તારે અઘાતી કહેવાય, ઉગલ્યું તારે બાજ્યું તારે ઘાતી કહેવાય, ઉગલ્યું તારે અઘાતી કહેવાય. હા એટલે એને જે 25 વર્ષ એટલે એક જે એક બેઝિક મેજિક જે રાખવી એને 25 વર્ષ એટલે ઘણા બધા એના ફળ હોય એક એક કરીને એ પ્રમાણે નીકળતા હોય. જય સચ્ચિદાનંદ સ્વામી, જય સચ્ચિદાનંદ. લાસ્ટ ક્વેશ્ચન વિનાબેન. જય સચિદાનંદ સ્વામીજી, જય સચિદાનંદ. હવે મારો ક્વેશ્ચન એવો છે કે હું વહેલી સવારે મારા ગાર્ડન ની અંદર પ્રાણાયામ કરતા કરતા આપના વિડિયો સાંભળું છું રોજ સવારે સાંજે, જયારે બપોરે પણ ફ્રી થાવ ત્યારે, રાત્રે જમીને પણ. કેટલા ટાઈમ છે? 3-3.5 મહિના જેવું થઈ ગયું છે મને, અને 200 જેટલા વિડિયો મેં સાંભળી લીધા છે. ઓકે. અને મને છે ને આપના જે કાલથી ચાલુ સત્સંગ થાય છે ને એમાં જોડાવાની ખૂબ જ ઈચ્છા છે, તો આપ કૃપા કરો કે મને પણ હું જોડાઈ શકું એમાં. અને તમે મારું નામ એડ્રેસ ફોન નંબર મોકલી આપ્યો છે ને? ના. તમે મારા ફોન થી કોન્ટેક્ટ કર્યો તો? હા એકવાર કર્યો તો. ક્યારે કર્યો? પણ મને ખૂબ એમાં રસ છે. ના ના, તમે છેલ્લા 2 દિવસમાં મારો ફોન થી કોન્ટેક્ટ કર્યો? મેં રવિવારે કર્યો તો આપનો, પણ મને ખૂબ જ ઈચ્છા છે કે આપના સત્સંગમાં જોડાવું, અને મારો એક ક્વેશ્ચન છે અત્યારે. હા તો વાંધો નહીં, હું શું કહું છું, તમે તમારું નામ એડ્રેસ અને મોબાઈલ નંબર મારા વોટ્સએપ ઉપર મોકલી આપજો. અનંત સુખ માં કયું સુખ આપણે આપણને સુખ, ધારો કે આપણે કોઈ હિલ સ્ટેશન ઉપર જઈએ,
સારું ખાઈએ કે હોટલમાં જઈએ કે સારા કપડા પહેરીએ કે એ પાછો આત્મા વિનાશી અવસ્થાને પણ નથી જોઈ શકતો અને તો એ કયા પ્રકારનું સુખ કોઈ કુદરતી કોઈ કુદરતી વસ્તુને આત્મા જોઈ નથી શકતો ને આનંદ થાય તો દિવસ ડાયમંડ ને આનંદ થાય ના આ ડ્રેસ પહેરો છો ડ્રેસ ને આનંદ થાય ના આપણે આ મકાન ને આનંદ થાય જી ને આ દાગીના પહેરો છો દાગીના ને આનંદ થાય નહી આપણા કાર ને આનંદ થાય નહી કેમ એ બધા આનંદ ના થાય પણ દાગીના ને આનંદ ના થાય પણ દાગીના આપણે પહેરીએ તો આનંદ થાય છે એનું કારણ શું દાગીના ના થાય પાછો ડાયમંડ ને આનંદ ના થાય પણ ડાયમંડ આપણી પાસે હોય તો આનંદ થાય રૂપિયા ને ના થાય પણ રૂપિયા આપણી પાસે તો આનંદ થાય એનું કારણ શું એટલે મોહ અને અજ્ઞાન મૂળ આનંદ નો સ્વભાવ આત્મા નો છે પણ અજ્ઞાનતા ને કારણે આ બધી વસ્તુઓમાં આનંદ છે સુખ છે એવું માનીએ છે એ ભ્રાંતિ થી આપણને આનંદ થાય છે પણ મૂળ સ્વભાવ તો આત્મા નો છે ડાયમંડ નો સ્વભાવ નથી આનંદ મેળવવાનો રૂપિયાનો સ્વભાવ નથી કાર નો નથી ઘર નો નથી ડ્રેસ નો નથી પણ આત્માનો સ્વભાવ આનંદ મેળવવાનો એનો સ્વભાવ છે પણ અજ્ઞાન હોય તો વિનાશી અવસ્થામાંથી આનંદ અનુભવે અજ્ઞાન ના હોય તો સ્વાભાવિક આનંદ થાય ઈ તો આપણને એટલે પ્રતિષ્ઠિત આત્માને થાય ને આનંદ એટલે વિનાશી વસ્તુનો આનંદ પ્રતિષ્ઠિત આત્માને થાય કારણ કે બિલીફ એની પાસે છે અને સ્વાભાવિક આનંદ આત્માને થાય કારણ કે એ આત્માનો સ્વભાવ છે પણ અજ્ઞાન હોય ત્યાં સુધી સ્વાભાવિક આનંદ ના થાય કારણ કે અજ્ઞાન વચ્ચે પડદા રૂપે કામ કરે છે એટલે માન્યતાનો આનંદ થાય શેનો આનંદ થાય માન્યતા તમે આજે દાગીના પહેરો છો ને ડ્રેસ પહેરો છો ને તમને આનંદ થાય છે બરાબર છે દાખલો આપું છું બરાબર છે તમે બંગલામાં રહો છો આનંદ થાય છે ગાડીમાં ગાડી છે તમારી સામે આનંદ થાય છે બહુ સરસ પણ આ બંગલા હોય મોટર હોય ગાડી હોય ડ્રેસ હોય દાગીનો હોય અને આત્મા નીકળી જાય તો બોલો વળી પાછું ચેતન તત્વ ની વેલ્યુ સમજાય પાછી એટલે ગમે ત્યારે પણ ચેતન તત્વ માં તો પાછું આવવાનું છે આપડે પાછું પણ સ્વામીજી ચેતન તત્વ આત્માને કઈ ટાઈપનું સુખ એટલે કઈ ટાઈપનું કહી શકાય એટલે આ દુનિયાના વિનાશી સુખો પણ આત્માની હાજરીને કારણે જ અનુભવ કરી શકો છો પણ એ અજ્ઞાનના સુખો છે અને શાશ્વત સુખ એનો સ્વભાવ છે પણ અજ્ઞાનનું સુખ પણ આત્માની હાજરી વગર કરી શકો નહીં સમજાય છે કે નહીં?
તો એ જ આત્માનો જો અનુભવ થાય તો અવિનાશી સુખની અનુભૂતિ થાય. એટલે એ શબ્દમાં કહી શકે ખરું કઈ ટાઈપનું સુખ હોય? આપણે અજ્ઞાનતાથી ઊભું કર્યું છે અને કુદરત પછી એનું ફળ આપે છે એટલે માન્યતા વાળો ભાગ એ સુખ ને ભોગવે છે. ત્યારે એવું લાગે છે કે આ સુખ મને ભોગવ્યું, પણ એ ખબર નથી પડતી કે આત્માને આધારે માન્યતા છે, માન્યતાને આધારે સંજોગો છે, માટે ભોગ્યું. પણ જો એ જ સંજોગો હોય, પણ જો આત્મા ના હોય તો પાછું સુખ ભોગવાતું નથી. એ તો ખ્યાલ આવ્યો. માટે બધામાં સેન્ટર પણ શું આવે છે? આત્મા. માટે બધામાં સેન્ટર પણ શું આવે છે? તો કે આત્મા. એમાં પાપ પુણ્ય નથી, અવસ્થા નથી, સંજોગો નથી, સાધનો નથી, શરીર ની જરૂર નથી, એવું આત્માનું સુખ છે. પણ કઈ ટાઈપ નું હોય શકે? કઈ ટાઈપ નું? એને આપણે સુખ કહીએ સુગર છે, એ સુગર હું ચામાં નાખું તો ગળી લાગે, હું પેડામાં નાખું તો ગળી લાગે, હું શીરામાં નાખું તો ગળી લાગે, તો પછી મને જે સુગર નો મીઠાશ નો અનુભવ થાય છે એ સાકર ને કેવો થતો હશે મીઠાનો અનુભવ? બોલતા નથી હવે. એને તો એને ના થાય, આપણને થાય પણ એને ના થાય, કારણ કે એનો તો સ્વભાવ છે, એને ક્યાં અનુભવ કરવાનો છે? એનો તો સ્વભાવ છે. સ્વભાવ ને અનુભવ કરવાનો ના, સ્વભાવ એટલે હોવા પણ, અને અનુભવ કરીએ છીએ, નથી એ માનીએ છીએ, માટે અનુભવ કહેવાય છે. સ્વભાવમાં હોવા પણ છે અને અનુભવ શબ્દ તો આપણે માનીએ છીએ માટે કહીએ છીએ કે ભાઈ મને ઘરપણ નો અનુભવ થયો, એનો તો સ્વભાવ જ છે. તેને ક્યાં બોલવાનું છે? ખાંડ ને ના બોલવું પડે કે મારામાં મીઠાશ છે. આ વિજ્ઞાન ની દ્રષ્ટિ કેળવી અને પુરુષાર્થ કરીને આપણે મોક્ષે જઈએ તો ત્યાં આપણને કઈ ટાઈપનું સુખ હોય? એ સ્વાભાવિક સુખ હોય, એ આ દુનિયામાં કોઈની કમ્પેરિઝન હોય જ નહીં. કમ્પેરિઝન જ ના હોય. સ્વાભાવિક સુખ કોને કહેવાય? કે જેની આ બધું જે દેખાય છે પાંચ ઇન્દ્રિયોથી બધું વિભાવિક છે. વિભાવિક, ક્ષણિક, ટેમ્પરરી અને કર્મના ફળ રૂપે છે. એટલે બધું કુદરતી રચના છે અને આત્મા કુદરતી રચના નથી, આત્મા સ્વાભાવિક છે. એટલે કુદરતી રચનાની કમ્પેરિઝન સ્વાભાવિક સુખ સાથે કેવી રીતે થઈ શકે? આ દુનિયામાં એનું એક્ઝામ્પલ હોય જ નહીં ને. અચ્છા, શબ્દમાં નો આવી શકે એવું? હે, શબ્દમાં કદાચ ન આવી શકે, અનુભવે જ ખ્યાલ આવે એવું જ આવે ને. શબ્દમાં કઈ રીતે આવી શકે? મહાવીર ભગવાને એવું નથી કીધું કે મને આત્માનો અનુભવ થયો એટલે આવું સુખ અનુભવ્યું, એવું મહાવીરે પણ નથી કીધું, એવું રામે પણ ના કીધું, એવું કૃષ્ણ ના કીધું. કારણ કે અનુભવવાનો વિષય છે, એ કહેવાનો વિષય જ નથી. ઓકે, તો હું આપને ક્યારે ફોન કરવાની? બીજા સત્સંગ માટે ક્યારે ફોન કરું? 9 o'clock, 9 વાગ્યા પછી કરજો. 9 વાગ્યા પછી. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામી. ટાઈમ થઈ ગયો છે, હવે પછી વાત કરશું. મારો ક્વેશ્ચન કમલેશભાઈ કનેક્ટ હતો. ઓકે, પછી વાત કરીશ. ક્વેશ્ચન એવો હતો કે હમણાં આપણે કમલેશભાઈ કીધું ને ગાતી અગાતી કર્મ માટે, તો જયારે અગાતી કર્મ કોટેર થાય છે, એટલે ગાતી કર્મ કોટેર થઈને દ્રવ્ય કર્મ બને છે, અને એ દ્રવ્ય કર્મ ન કર્મ તરીકે આવે ત્યારે અગાતી કર્મ થઈ જાય છે. અગાતી એટલે
અગાતી કર્મ થઈ જાય છે. એટલે એનો મીનિંગ એવો છે કે અગાતી ઘાતી કર્મોનું આયુષ્ય અગાતી કર્મ એટલે એક આયુષ પૂરતું જ હોય છે બીજા વખતે. સમજાવ સમજાવ ના ના સમજાવ તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. ઘાતી કર્મ એટલે કે અઘાતી કર્મ ને સર્જન કરવાનું રો મટીરિયલ. અયા હા પણ અઘાતી કર્મ ઘાતી કર્મ તો પરમેનન્ટ છે. પરમેનન્ટ એટલે જ્યાં સુધી નાશ ના કરો ત્યાં સુધી સત્તામાં રહેવાના. પણ એ નવા નવા અઘાતી કર્મ ઉત્પન્ન કરે છે જેને ચાર્જ કહીએ છીએ. બીજા અવતારમાં ડિસ્ચાર્જ થાય, પાછું ચાર્જ થાય, પાછું ડિસ્ચાર્જ થાય. ક્યાં સુધી? જ્યાં સુધી ઘાતી કર્મો છે ત્યાં સુધી ચાર્જ અને ડિસ્ચાર્જ ની પ્રક્રિયા રહેશે. જયારે ઘાતી કર્મ ખલાસ થઈ જશે તો છેલ્લા છેલ્લું ડિસ્ચાર્જ રહેશે, પછી નવું ચાર્જ નહીં થાય. હવે તો આપણે હમણાં અનકોટ અને અનકવર બે વાત કરી. અનકોટ એટલે જે દ્રવ્ય કર્મ ને ડિસ્ચાર્જ થાય ત્યારે અનકોટ થઈ જાય છે નો કર્મ તરીકે, અને અનકવર એટલે અઘાતી કર્મ માંથી આપણે નીર આવરણ કહેવાય. નીર આવરણ અનકવર આવરણ કહેવાય. પેલું નીર આવરણ કહેવાય અને અજ્ઞાન અજ્ઞાન દૂર થવું નીર આવરણ કહેવાય. અને પેલું ખાલી ટેમ્પરરી અવસ્થા પૂરતું ખુલ્લું થવું. કેવું કહેવાય? અવસ્થા ખુલ્લું થવું એટલે અનકોટ કહેવાય. અનકોટ એટલે શું સમજાવું? મેં કયા અવતારમાં લેંગ્વેજ કોડ વર્થી નાખી છે, આ અવતારમાં બોલું છું ત્યારે અનકોટ થાય છે, તે લેંગ્વેજમાં બહાર નીકળે છે. બરાબર છે. અને અનકવર એટલે આપણે પેલું અનકવર નો મતલબ શું? અજ્ઞાન નાશ થવું. અજ્ઞાન નાશ થવું એને અનકવર કહેવાય. અને અનકોટ થવું એને ખાલી કર્મના ફળ રૂપે જોવાય. પેલું ડેવલપમેન્ટ માં આવે છે, પેલું ડિસ્ચાર્જ માં આવે છે. હવે છેલ્લે બધા મહાત્માઓને નમ્ર વિનંતી કે અમે છેલ્લા એક મહિના તો સર્ચ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તો લગભગ આપણે 18 ગ્રુપ છે એમાંથી જે મહાત્માઓ છોડીને ગયા છે એને અમે પૂછી ફોનથી મેસેજથી બધા મેસેજ મળ્યા છે. એમાં 4-5 મુદ્દા ઉપસ્થિત થયા છે, આપણે સામે રજૂ કરું છું. પહેલો મુદ્દો કે આપણે પ્રશ્નોત્તરીમાં આપણે સમય બધે એક્સટેન્ડ થાય છે 2 કલાકથી.